એ બધાના તો નથી જઈવા, હા રોલ નંબર 105 આવી ગયો છે. ચાલો પેલા બધા જે છે એ હેડિંગ આપી દે. FA3 અંગ્રેજી પેપર સ્ટાઇલ માર્ક 20 એટલું હેડિંગ આપી દે. ચાલો પેલા FA3 અંગ્રેજી પેપર સ્ટાઇલ માર્ક 20 માર્ક છે આપણે. હેડિંગ આપવાનું કીધું 20 માર્ક. ઓકે ચલો હવે ક્વેશ્ચન 1 લખો. ક્વેશ્ચન નંબર 1 પહેલો પ્રશ્ન છે MCQ બરાબર. પછી ક્વેશ્ચન 2 હા માર્ક લખાઈ દો. એક જ માર્ક ને કેટલા પૂછવાના એ તો લખાઈ દો. જેટલા માર્ક પૂછે એટલા પૂછવાના. હા માર્ક જે છે એના 5 છે. 5 માર્ક ના MCQ બરાબર. પછી ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્નોના જવાબ. ના ભાઈ એવું નથી લખ્યું, બધા નો સમજે. આન્સર ધ ક્વેશ્ચન બરાબર. હા એ આવે પણ એટલે તમે સમજી ગયા ને. આપણે બહુ ડિટેલમાં નથી લખતા. MCQ માં તો શું આવે, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ આન્સર એવું બધું આવે ને, તો આપણે MCQ લખ્યું જ ને એમ. એટલે ક્વેશ્ચન આન્સર સમજી ગયા ને. એના છે 3 માર્ક. 3 માર્ક ના પૂછાશે, 3 પૂછાશે. તમારે 3 લખવાની બરાબર. જો 3 યાદ રહેવા જોઈએ, 3 જ પૂછાવાના છે ખાલી. ઓપ્શન એક થી મની હોય કે 4 માંથી 3 કે 3 માંથી. ઓપ્શન થોડી હોય બેટા, ઓનલાઈન આપવાની છે આપણે, થોડી પેપર માં લખવાની છે તો કન્ફ્યુઝન થાય ને એટલે. પછી છે વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. બોલો ક્યાં તમે જે છે કયા શબ્દો, મતલબ ક્યાં તમે કયા વર્ડ્સ સાંભળો છો, કયા શબ્દો ક્યાં સાંભળો છો. જેમ કે ડુ નોટ પ્લક ફ્લાવર, તો ક્યાં સાંભળો તમે. ઇમેજ આપણે ક્યાં કર્યું છે, કર્યું જ છે ને સાદેપોતીમાં. હા તો વેર હમણાં બતાવું એટલે યાદ આવી જશે. વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સ. રજા લખજે હો બેટા, બધા જે છે એ પોતપોતાની બુકમાં વ્યવસ્થિત આ પેપર સ્ટાઇલ લખવાની છે. તમને મોકલશે, તમને મોકલશે, પણ એ મોકલે એ પહેલા આપણે લખીને રાખવાની છે. એટલે જે છે એ કદાચ ફોટો તમારે ડિલીટ થઈ જાય ને વારે લાગે મોકલે ત્યાં, એ પહેલા આપણે લખી લેવાની છે. એટલે આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે રિવિઝન કરવાની ખબર પડે. Where do you hear the following sentences? બરાબર, તમે ક્યાં સાંભળો છો આવા શબ્દો. તો એના માર્ક્સ જે છે એ 3 છે. પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બરાબર. પછી નીચે આવી ક્વેશ્ચન નંબર 4
what do these symbol means? What do this symbol means? It is symbol વાળું ઓલું પાંચ છે ને આપડા. હા પ્રોજેક્ટ દીધો તો, પણ ઈ ક્યાં કીધા હતા? ઈ તો એનાથી સિવાયના કીધા હતા ને પ્રોજેક્ટ માં, એટલે ઈ તો તમને હા એના ઉપરથી જ કીધું હતું, એટલે ઈ સિમ્બોલ નું પૂછાશે. વોટ ડુ ધીસ સિમ્બોલ મીન, વોટ ડુ કેટલા પ્રશ્નો છે તું પેલા લખવા માંડ, ક્વેશ્ચન આન્સર કર્યા વગર બધું હું લખાવીશ. વોટ ડુ ધીસ symbol mean? symbol નો અર્થ શું છે? use the clue given in the brackets. કૌંસ આપેલા symbol mean use any brackets clues given clues આપ્યા હશે એટલે કૌંસ આપ્યા હશે ઉપર in the brackets. brackets બરાબર, કૌંસ તમને આપ્યા હશે. માર્ક છે એના એના કેટલા? 3 માર્ક. આપણે કેટલા પ્રશ્નો છે અને 20 માર્ક્સ માં બધું પૂછવાનું, એટલે બધાના ઓછા માર્ક જ રાખવા પડે ને તો જ થઈ શકે ને, નહીં તો બધાના 5-5 ને 4-4 માર્ક રાખીએ તો પૂરું થઈ જાય 4 પ્રશ્નોમાં. ઓકે, ક્વેશ્ચન નંબર 5 શું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. પ્રશ્નોના જવાબ. હા પણ બેટા આ સ્પેલિંગ મિસ્ટેક થાય ને, ગુજરાતી હોય તો તમે લોકો લખી શકો, પણ ઈ તને આવડતું હોય એટલે રજા. હા બેટા એફબી માં આપણે ઓપ્શન છે, એફબી માં ઓપ્શન બોલે ને ઓપ્શન બ્રેકેટ ફિલ ઇન ધ બ્લેન્ક. ઓપ્શન કઈ રીતના બેટા? કૌંસ હોય એટલે કૌંસ ના ઓપ્શન છે ને. આજે અમે ભાઈ ની વારી છે ને યુઝિંગ. હા બેટા ભાઈ ની વારી છે ને બધું કરવાની. હા આજે છે ને એક્ઝામ આપણે 1 તારીખ થી શરૂ થશે ને આપણો 5 તારીખ. 5 તારીખ હું બેટા યુઝિંગ ધ વર્ડ્સ એ ભાઈ તું માઈક ઓફ રાખ તો શાનું words from the brackets. એના કેટલા માર્ક? વેઇટ કર બેટા, ઉતાવળ ન કર, બધું આપું છું. 3 માર્ક્સ છે આના. ઇતે બહુ ઉતાવળ છે. કોને ઉતાવળ છે? સલમાન બોલે છે કે કોણ બોલે છે? બીજો મોહમ્મદ રઝા. હા મોહમ્મદ રઝા મંજુવાણી નિમિત ઝુબેદી નહી, આ બીજો છે. હા ઓકે, પછી લાસ્ટ છે રાઇટ ધ નેમ ઓફ અવર હેલ્પર્સ. એટલે મેં કીધું છે ગુજરાતી નામ આપવામાં આવશે. પરમિશન તો તમે પહેલા લખાઈ દીધા છે તો હવે નો લખીએ ને? મેં ઓલામાં જ લખ્યા છે પહેલા. Right.
જેટલા બાગે છે એટલા આવશે, બે માર્ક આવશે સાહેબ. ત્રણ ત્રણ બરાબર, પછી આન્સર ક્વેશ્ચન ત્રણ માર્ક. માઇક ઓફ રાખો બધા, થોડી વાર માઇક ઓફ રાખો. શાનુર માઇક ઓફ રાખો બેટા. જો ક્વેશ્ચન પહેલા એમસીક્યુ 5 માર્ક ના, આન્સર ધ ક્વેશ્ચન 3 માર્ક ના. પછી ક્વેશ્ચન નંબર 3, વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સ. એટલે આપણે જે છે પેજ નંબર 12 ઉપર આપ્યું છે, ઉપર બધા આપણને કૌંસ આપ્યા છે અને નીચે જે છે એ બધા સેન્ટેન્સીસ આપ્યા છે કે ફ્લાઇટ મોડી પહોંચી, પછી ફૂલો ને અડસો નહીં, પછી સ્ટેમ્પ મારવાનું, પછી એકાઉન્ટ કઈ રીતે ખોલવું, એ બધા સેન્ટેન્સીસ આપણે કર્યા તો એ ક્યાં બોલવામાં આવે એ બરાબર કૌંસ ઉપર આપવામાં આવશે. પછી જે છે એ એ ક્યાં આવ્યું બધું. ઓકે, પછી નંબર 4 ઉપર છે, વોટ ડુ ધીસ સિમ્બોલ મીન. સિમ્બોલ ઓલા જે છે એ આપણે શીખ્યા હતા, ટર્ન લેફ્ટ ટર્ન રાઈટ, એ પેજ નંબર 14 ઉપર આપ્યા છે સ્વાધ્યાય પોથીમાં. અલી રઝા, હેલો અલી રઝા, ખ્યાલ આવે છે ને? હા મિસ, મેં ઓલું ચેકી કરી લીધું, તો ત્રીજો પ્રશ્ન તો બોલ્યા નહીં. તો એના પણ 3 માર્ક, એટલે કેટલા થયા? 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 માર્ક બરાબર. પછી ક્વેશ્ચન 5 છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ બ્રેકેટ્સ. એટલે કયા આ જે છે પેજ નંબર 11 ઉપર ઓલા ઇન ને ઓન ને એ વાળા જે આપણે કર્યા હતા ને, અંડર ને બિટવીન ને નિયર ને બિહાઇન્ડ ઇન ફ્રન્ટ ઓફ ઓપોઝિટ. મિત્ર આ નહીં હોય ઓલા પેજ નંબર 13 વાળા. ના, પેજ નંબર 13 વાળા નહીં, પેજ નંબર 11 વાળા. એમજી રોડ નહીં. તમારે જે છે ઈ લખવાનું. બોલો મિસ, શું કામ છે બોલો? જુઓ તો ખરી તમે કેવા સહેલા છે, એમાંથી ઈ પ્રશ્ન પાકા કરો એટલે તમને એમસીક્યુ આવડી જાય, એટલે એમસીક્યુ ને પ્રશ્ન બધું થઈ જાય એક પાકું કરો એટલે બરાબર. ઓકે, પછીનું જે છે એ શું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળું ખ્યાલ આવી ગયો, આ ચિત્ર વાળું નિયર ને અંડર ને વાળું છે ને એ, એના 3 માર્ક એટલે 17. અને ક્વેશ્ચન 6 છે, રાઇટ ધ નેમ ઓફ અવર હેલ્પર્સ. તો એ હેલ્પર્સ નું મેં કીધું એમ કે ગુજરાતી તમને આપવામાં આવશે અને તમારે શું કરવાનું, એનું અંગ્રેજી જે છે એ લખવાનું, સ્પેલિંગ. ખ્યાલ આવ્યો બોયસ? એના 3 માર્ક એટલે કુલ ટોટલ 20 માર્ક. લખી લીધી બધા એ કે બાકી છે? લખી લો, ચાલો પેલા બધા મિસ લખી લીધી. સરસ, ચાર ની લખાય. હવે જો વ્યવસ્થિત આ રીતે આપણે જે છે એ તૈયારી કરવાની છે. ક્વેશ્ચન નંબર 2 જે છે આન્સર ધ ક્વેશ્ચન, એનું રિવિઝન આપણે થઈ ગયું છે બરાબર ને? આન્સર ધ ક્વેશ્ચન નું રિવિઝન થઈ ગયું છે કે નહીં? આપણે લાસ્ટ લેક્ચર માં કર્યું ને? હા મિસ, એનું થઈ ગયું છે મિસ. એમસીક્યુ હજુ બાકી છે. હા, એમસીક્યુ બાકી છે, પછી વેર ડુ હિયર સેન્ટેન્સીસ બાકી છે, એ જે બધું છે તો એ બધું બાકી છે. તો એ જે છે એ આપણે કરવાનું છે. હાલો લખો મિસ. હા, આપણે ક્વેશ્ચન આન્સર નું રિવિઝન થઈ ગયું છે એમ, હવે આપણે એમસીક્યુ ને એ બધું બાકી છે એ કરવાનું. હા તમે સત્ય શરૂ કરી દીયા?
હા હવે અત્યારે આપણે એ જ કરીએ છીએ એમસીક્યુ તે પહેલેથી જે છે હું તમને લોકોને બતાવું છું અહીંયાથી અને તમારે જવાબ આપતા જવાના છે અને તમારે જે તમારી બુકમાં લખતું જવાનું ચાલો રઝા તારે લખાઈ ગયું છે ને બેટા કોને રઝાને રમેશ લખાઈ ગયું ને પેપર સ્ટાઇલ સાચી પોથીમાં કેટલા જણા લખે છે મેયા રઝા તું સાચી પોથીમાં લખો છે કયો પ્રશ્ન આવવાનો ટીક કરી લીધો ને બાકીના બાકીના રોલ નંબર 75 73 74 હા તમે બધા બુકમાં લખો છો બેટા કે મિસ એક વાર બુકમાં ઓકે હવે તમે બુકમાં લખો છો આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે રિવિઝન કરવાનું છે એમાં ક્વેશ્ચન આન્સર થઈ ગયા છે હવે એમસીક્યુ કરીએ છીએ બરાબર તમારી પાસે પીડીએફ પણ મેં મોકલાવી દીધી છે કે જેની અંદર તમને લોકોને બધા પ્રશ્ન આપેલા છે તો એ મળી ગઈ છે ઓવર હેલ્પર્સનું પણ તમને લોકોને મળી ગયું હવે જોઈએ ચાલો તમે જે છે બુકમાં લખો છો રિવિઝનની બુકમાં એમાં તે ક્વેશ્ચન નંબર આપી દેજો અને પછી આગળ કન્ટિન્યુ લખજો મિસ તમે ટોટલ બે વખત ચેક કરજો એક વખત સાધ્ય પોથી મને એક વખત ફેરબુકમાં હા ફેરબુકમાં રિવિઝન અને સાધ્ય પોથીમાં મેં કરેલું છે મિસમાં ફેરબુકમાં કઈ ગયું છે તમે નવી નવી સ્વાપ પોથી લીધી છે ને તો મિસ હું સ્વાપ પોથી પૂરું છું સીધો જવાબ જ તે અને ખાસ જો એક્ઝામમાં તમે હું યાદ રાખજો ખાસ તમારો રોલ નંબર જે છે ને એ સાચો લખજો અને તમારું નામ ખાલી જે છે એ મોહમ્મદ રઝા આવે છે તો તમે આગળ ખાલી મોહમ્મદ લખો ને તો એમાં બહુ મિસ્ટેક થાય છે કારણ કે ઘણા બધાના નામમાં જે છે મોહમ્મદ આવતું હોય એટલે પૂરું નામ જે છે તમારે તમારું લખવાનું અને સરનેમ રોલ નંબર આવી ગયો છે 70 હા આવી ગયો છે શાહનો હું અત્યારે કઈ સૂચના આપું છું કે એક્ઝામમાં કઈ રીતે લખવાનું તો તમે રોલ નંબર ખાસ જે છે સાચો લખજો કારણ કે અમુક વાર કોઈ જે છે પહેલાનો રોલ નંબર લખે છે અને અત્યારે જેનો હોય ઈ નંબર લખે છે એટલે બેયના સરખા રોલ નંબર આવે અને નામમાં તે વ્યવસ્થિત ન હોય એટલે એટલી મિસ્ટેક થાય છે પછી અમુક લોકો જે છે એના પેપર આવ્યા હોય છતાંય તે એવું થાય કે નથી મળ્યા એટલા માટે કોઈ મિસ્ટેક બરાબર આવે મારો પેપર બરોબર આવે હા હું બધાને એ જ સૂચના આપું છું કે બધા જે છે એ તમારું નામ વ્યવસ્થિત લખજો નામ અને રોલ નંબર બરાબર ખાસ એ સૂચના તમારે યાદ રાખવાની છે કારણ કે નામ અને રોલ નંબર જો સાચું લખશો ને તો જ તે અમારી પાસે જે આવશે ને એ વ્યવસ્થિત આવશે નહીં તો બધું આડુંડું લખેલું હશે ને તો કઈ અમને નહીં ખ્યાલ આવે એટલે વ્યવસ્થિત ક્લિયર લખવાનું બરાબર ને આમાં તો આપણે કાંઈ હેન્ડરાઇટિંગ જોવાના નથી કે કોઈના ખરાબ હેન્ડરાઇટિંગ છે તો નહીં દેખાય મિસને કે ખબર નહીં પડે બરાબર એટલે તમે ખાલી જે રોલ નંબર લખો છો ને નામ લખો છો એ સાચું લખજો ઓકે ચાલો પહેલું જે છે એ મને શાહનૂર કહેશે ફેઝાન ઇઝ અ બ્લેન્ક ફેઝાન શું હતો આ તો બધાને પાકું જ છે હો કોઈને કાંઈ આમાં ફોટોગ્રાફર શાહનૂર ને બોલવાનું છે ભાઈ શાહનૂર ક્યાં છે મિસ મારું ધ્યાન નું શાહનૂર નું ધ્યાન નથી અત્યારે જો રઝા નું ધ્યાન છે પણ શાહનૂર નું ધ્યાન નથી ચાલો પહેલાનો જવાબ આપવાનો છે ફેઝાન ઇઝ અ બ્લેન્ક ફેઝાન શું છે ઓપ્શન કયો તો આ દેખાતા નથી બેટા જો તો દેખાય છે વેરી ગુડ એટલે કયો ઓપ્શન આવશે ઈ કેમ અંતુ
સાંભળીને જવાબ નથી દેવાનો, આપણે જોઈને સ્પેલિંગ જોઈને જવાબ આપવાનો છે. ખાસ ઈ યાદ રાખવાનું છે કે સ્પેલિંગ જો આમાં વાઇલ્ડ લાઈફ બધામાં લખ્યું છે આગળ, એ માં બી માં વઈ માં, એટલે વાઇલ્ડ લાઈફ જોઈને નથી આપણે કરવાનું, કે ફોટોગ્રાફર જોઈને નથી કરવાનું. વઈ સાચું હોવું જોઈએ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. બરાબર, તો ફેઝાન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો. ઓકે ચાલો રઝા, ફેઝાન ઇઝ ફ્રોમ ક્યાંનો હતો ફેઝાન? તમિલનાડુ. વેરી બી જે છે એ ગીર ફોરેસ્ટ ની અંદર ગયો હતો. શા માટે ગયો હતો? ફોટો પાડવા માટે ત્યાં ગયો હતો. બરાબર, ઓકે ચાલો 94 નંબર 4 નો જવાબ આપશે. લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક. લક્ષ્મી શું? અંગ્રેજી. ઇંગ્લિશ. ઇંગ્લિશ કયો ઓપ્શન આવશે બેટા? એ. વેરી ગુડ. તો લક્ષ્મી જે છે એ શું બોલી નહોતી શકતી? તો કે અંગ્રેજી. જો આ તમને છે ને ગમે ત્યારે પૂછે ને તો તમને આવડવું જ જોઈએ. આ જે છે આપણે એટલી બધી પ્રેક્ટિસ કરી છે આખા પાઠમાં કે આપણને જે છે ગમે ત્યારે આપણે રાત્રે ઊભા કરીને પૂછે ને કે લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક, તો આવડવું જોઈએ કે અંગ્રેજી, કે અંગ્રેજી વ્યવસ્થિત બોલી શકતી નહોતી. જો આ વખતે બધાને 20 માંથી 20 જ આવવા જોઈએ. જો આમાં સારા માર્ક્સ આવશે તો એનો તમારે ફાઇનલમાં એની અસર થશે, કે અહીંયા અત્યારે સારા માર્ક્સ હોય તો એ બધા ટોટલ જે રિઝલ્ટ બને તો એમાં બધામાં સારા હોય તો ઓવરઓલ આપણું રિઝલ્ટ સારું બને. બરાબર ને? ઓકે ચાલો હવે કેશે મને રોલ નંબર 113 અરમાન. હમીશ, ફેઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. ફેઝાન શું સમજ? ગુજરાતી. ગુજરાતી. વેરી ગુડ. ગુજરાતી સમજી શકતો નહોતો અને લક્ષ્મી છે એ અંગ્રેજી નહોતી બોલી શકતી. બરાબર, ઓકે ચલો લખાઈ ગયું છે તો આગળનું આપણે કરીએ. ચલો અલી રઝા. હમીશ, ધ બનિયન ટ્રી ઇઝ કોલ. ભૂત્યો વાડ. ભૂત્યો વાડ. બનિયન ટ્રી ઇઝ કોલ ભૂત્યો વાડ. બરાબર, વાડ એટલે ગુજરાતીમાં આપણે વડનું ઝાડ કહીએ એ, ને એ લોકો એને શું કહેતા? ભૂત્યો વાડ, બનિયન ટ્રી. ચાલો પછીનું રોલ નંબર 97. રૂપાલો ડુંગર ઇઝ ધ નેમ ઓફ. રૂપાલો ડુંગર એ કોનું નામ હતું? કૌમિસ. ચાલો 97 કે છે. કૌમિસ. બસ ઈ કોણ અવાજ એવો કરે છે? પંજવાણી. મોહમ્મદ રઝા. બીજો બરાબર, હિલ એટલે ટેકરી નું નામ હતું. એનિમલ તો પ્રાણી થાય, તો પ્રાણી નું નામ થોડી ડુંગર હોય બેટા. હિલ એટલે ટોકરી. બરાબર, ટેકરી એટલે આપણે અહીંયા જે છે એ રૂપાળો ડુંગર ટેકરી નું નામ હતું. ઓકે ચાલો, રજાને બધું આવડે છો ભાઈ. પછીનું છે મને રોલ નંબર 75 કહેશે. હા, રૂપાળો ડુંગર એટલે હિલ. હિલ એનું નામ રૂપાળો ડુંગર હતું એટલે ટેકરી એમ. હિલ લખાઈ ગયું. શાહનૂર સ્લો બહુ ચાલે. તું સ્લો ચાલે છે બેટા. ચાલો હવે મારે રોલ નંબર 75 કહેશે.
Which words in Gujarati means temple? के temple नो अर्थ शू छे गुजराती मा? जे लक्ष्मी बोले छे. थापण. सरस. वेरी गुड. तो थापण एटले टेम्पल. ओके. चलो 99 रोल नंबर. मिस 73 तो हामिश 99 पहला बोलशे. हां हामिश. व्हिच वर्ड्स इन गुजराती मींस ईस्ट? કે ગુજરાતીમાં ઈસ્ટ નો મતલબ શું થાય? થાપણ. નહીં બેટા, થાપણ એટલે તો ટેમ્પલ. હા, ઉગમણે. ઉગમણે એટલે પૂર્વ દિશામાં, બરાબર. થાપણ એટલે ટેમ્પલ, યાદ રાખવાનું. જો અહીંયા લખ્યું છે અને ઉપર જ છે, તો ઉગમણે એટલે ઈસ્ટ, જ્યાંથી પૂર્વ ઉગે છે એ તરફ. તમારે એ યાદ રાખવાનું, પૂર્વ માંથી અથવા તો સૂર્ય ઉગે છે એ ઉગમણે. એમ યાદ રાખો ને તો યાદ રહી જશે. ચાલો રઝા. હા મિસ. હા, ડોડિયું તળાવ ઇઝ અ બ્લેન્ક. રિવર. પોન્ડ. 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 વેરી ગુડ. પોન્ડ એટલે તળાવ. અંગ્રેજીમાં તળાવને પોન્ડ કહેવાય, તો અહીંયા ડોડિયું તળાવ એટલે પોન્ડ. વેરી ગુડ. ઓકે ચાલો 73. લક્ષ્મી લીવ ઇન અ. લક્ષ્મી ક્યાં રહેતી હતી? કુબામાં. વેરી ગુડ. કુબામાં રહેતી હતી. જો કોલોનીમાં નહોતી રહેતી, સોસાયટીમાં નહોતી રહેતી, કે કોમ્યુનિટીમાં નહોતી રહેતી, કુબામાં રહેતી હતી. કુબા એટલે શું? ઝૂંપડું, બરાબર. ઝૂંપડું હોય એને કુબા કહેવાય. હા ચાલો, પછીનું કોણ કહે છે મને? રોલ નંબર 104. 104 છે પ્રેઝન્ટ. લાયન માટે સિંહ માટે કયો શબ્દ વપરાય છે? પીપલ ઓફ ધ બીસ્ટ ફોરેસ્ટ એન્ડ ધ લાયન. નહીં બેટા, આ ત્રીજા નો જવાબ. મિસ સાવજ. મિસ શું કહો? સાવજ. હા, સાવજ એટલે સિંહ. જે લક્ષ્મી જે છે સિંહ માટે સાવજ એવો શબ્દ વાપરે છે. સાવજ એટલે સિંહ કે છે. શું કે છે? કે સિંહ સાથે અમારે ક્યારેક ક્યારેક ફાઇટ થઈ જાય, પણ એ તો બધું પેલા બોલ્યો હતો. હા શાહનુર, ખ્યાલ છે ને? તારો અવાજ મને આવી ગયો. સરસ બેટા, વેરી ગુડ. એમ ધ્યાન છે તારું. ઓકે ચાલો, હવે નંબર 4 નો જવાબ જે છે મને અરમાન દેશે. નહી, અરમાન આપશે. અરમાન. મિસ. મિસ. મિસ, આ કુબાની ઉપરનું દેખાવો ના. મિસ, કુબાની ઉપર જે છે એ પોન્ડ લખેલું છે. પોન્ડ. તળાવને શું કે? તો કે પોન્ડ. ચાલો, અરમાન છે કે નહીં તો કોઈ બીજાને પૂછું. ના ના, 99. ઓપ્શનમાંથી જવાબ આપવાનો છે. એ કઈ રીતે આપશું? બોલી ગયો, બોલી ગયો. ઓકે વેરી ગુડ. ધ ગીર ફોરેસ્ટ કે ગીર ફોરેસ્ટ ના લોકો અને લાયન એ બંને વચ્ચે જે છે ક્યારેક ક્યારેક ફાઇટ થઈ જાય છે, પણ એ તો બધું ચાલ્યા કરે. એમ જે છે એ લક્ષ્મી કે છે. થઈ ગયો, થઈ ગયું. ચાલો અલી રઝા. અમીશ. બ્લેન્ક સ્ટોક્ડ ટુ ધ પીપલ ઓફ નેસ કે કોણ જે છે એ પીપલ ઓફ નેસ એટલે કે જે નેસના લોકો છે, કુબાના લોકો એની સાથે વાતચીત કરે છે. ફેઝાન. ફેઝાન ક્યારે કરે છે? કે જ્યારે લક્ષ્મી એને એના ઘરે લઈ જાય છે ત્યારે. પછીનું છે, ચાલો રોલ નંબર 99. ફેઝાન ટુ કબસ ટુ
ઉમેશ ફેઝાન ટુ કબસ ટુ કે ફેઝાન ગીર માંથી પછી કઈ જગ્યાએ જાય છે જુનાગઢ જુનાગઢ સરસ વેરી ગુડ જુનાગઢ માટેની બસ જે છે એ પકડે છે સરસ ચાલો હવે આગળ આગળ વધારું ને વિશે રેકોર્ડિંગ આમળી લે બસ હવે શું કે છે વિચ ઇઝ નોટ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ લાયન કે કયો બેસ્ટ સમય નથી લાયન જોવા માટેનો વી શું કહો હા બોલો મિડ ડિસેમ્બર વેરી ગુડ મિડ ડિસેમ્બર જે છે એ બેસ્ટ સમય નથી આપણે નથી પૂછ્યું શું છે એવું નથી પૂછ્યું છે એવું પૂછ્યું હોય તો આ ત્રણે ત્રણ આવે એ સી અને ડી અને એક મિડ જૂન પણ આવે પણ આપણે નથી પૂછ્યું છે એટલે મિડ ડિસેમ્બર તો મિડ ડિસેમ્બર જે છે એ બેસ્ટ સમય નથી જોવા માટે કયો કયા છે મિડ જૂન મિડ ઓક્ટોબર નવેમ્બર અને ફેબ્રુઆરી ચાલો પછી આગળ વધીએ ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન બ્લેન્ક ડિસ્ટ્રિક્ટ કે કયા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે ગીર નેશનલ પાર્ક બોલો સોમનાથ ક્યાં ઓપ્શનમાં છે જુનાગઢ વેરી ગુડ જુનાગઢ ની અંદર આવેલું છે ગીર સોમનાથ ક્યાં આવ્યું ભાઈ અને ગીર ક્યાં આવ્યું જુનાગઢ ની અંદર ગીર નેશનલ પાર્ક આવેલું છે ખ્યાલ આવ્યો જુનાગઢ શું છે તો કે જિલ્લો આપણે કેમ ભાવનગર જિલ્લો છે એમ જુનાગઢ જિલ્લો છે અને ઈ જિલ્લાની અંદર ગીર નેશનલ પાર્ક આવ્યો છે આપણે કેમ અહીંયા ભાવનગર જિલ્લો છે ગીર હા ગીર એક ઓલું જંગલ છે નેશનલ પાર્ક એટલે અભયારણ કહેવાય શું કહેવાય અભયારણ કોનું સિંહ માટે અભયારણ એ જુનાગઢ માં આવેલું છે ઓકે સરસ પછીનું આગળ વધીએ ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ કેટલો એરિયા છે વિસ્તાર હા રઝા કહેશે આ જવાબ વિસ્તાર કેટલો છે મિસ્ટેક કરે છે જો આ કન્ફ્યુઝન વાળો આન્સર હતો એટલે બધાને મિસ્ટેક થઈ ને શું આવશે 1412 કિલો પહેલો ઓપ્શન આપણે ઓપ્શન નથી 1412 1400 હા આપણે શું ઓપ્શન નથી ગોખવાના આપણે સમજવાના છે યાદ રાખવાના જો આ બધા ઓપ્શન સરખા જેવા જ હતા ખાલી આંકડા ફેરતા તો આપણે મિસ્ટેક થઈ ગઈ એટલે આપણે એમ નથી યાદ રાખવાનું એ આ આવશે બી આ આવશે પણ એનો જવાબ યાદ રાખવાનો છે કે 1412 કિલોમીટરમાં આ વિસ્તારમાં પથરાયેલો છે એટલે આપણને યાદ રહે ચાલો પછીનું છે ચોથું ધ ગીર નેશનલ પાર્ક ઇઝ એસ્ટાબ્લિશ્ડ ઇન મેં કીધું તો એસ્ટાબ્લિશ એટલે શું પહેલા તો વેરી ગુડ વેરી ગુડ એનું સ્થાપના ક્યારે થઈ 1965 1975
હવે મને એક સાચો આન્સર જોઈએ છે. બધા આવી રીતે નહીં કે રોલ નંબર 105 સાચો જવાબ કહેશે. 1965 એટલે મેં કીધું છે એ યાદ રાખવાનું છે આપણે. તો આવશે 1965 ઓપ્શન ડી બરાબર એ સાચો જવાબ છે. આ બે આંકડા યાદ રાખજો. 1412 કિલોમીટર માં પથરાયેલું છે અને 1965 માં એનું નિર્માણ થયું, એનું બાંધકામ થયું. ઓકે ચાલો પછીનું આગળ જોઈએ. મેમ 96 આવી ગયો છો. ઓકે બેટા હવે જે છે એ શું કે છે, ધ બ્લેન્ક આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક નું મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર શું છે? એશિયાટિક લાયન. જો અહીંયા એશિયાટિક ટાઈગર એ લખ્યું છે તો એ નહી આવે. શું આવશે? ઓપ્શન બી એશિયાટિક લાયન્સ એટલે એશિયન સિંહો. ઓકે પછીનું જોઈએ. લખાઈ ગયું પછીનું. ધ ગીર નેશનલ પાર્ક. હા ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 42 કિમી ફ્રોમ કે 42 કિમી ક્યાંથી દૂર આવેલું છે? જો આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. વેરી ગુડ. કોણ બોલ્યું? વેરાવળ. હરમાન. હું 96. સરસ. વેરી ગુડ બેટા. તો વેરાવળ જે છે એ 42 કિમી દૂર આવેલું છે. પછી શું કે છે, ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 60 કિમી ફાર ફ્રોમ. 60 કિલોમીટર શું દૂર છે? અમરેલી. 60 કિલોમીટર શું છે? અમરેલી. જૂનાગઢ. અમરેલી. 60 કિલોમીટર અમરેલી છે અને 65 કિલોમીટર જૂનાગઢ છે. બરાબર. તો અમરેલી 60 કિમી આવશે અને એના પછી છે 65 કિલોમીટર જૂનાગઢ. જો આ ત્રણ આંકડા યાદ રાખવાના. 42 કિમી દૂર વેરાવળ, 60 કિમી દૂર અમરેલી અને 65 કિમી દૂર જૂનાગઢ. આટલું યાદ રાખવાનું છે. હા બહુ સરસ હો શાહનૂર બેટા. ઓકે ચાલો હવે આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જે આના પછીનો ક્વેશ્ચન છે અથવા તો આ જે બાકી છે આગળનો એ પૂરો કરી અને પછી આગળનો પ્રશ્ન જે છે એ શરૂ કરશું. તમે પેપર સ્ટાઇલ વાઇઝ રિવિઝન લખજો. ઓકે આજના લખાઈ ગયો હે બેટા. એકલી હેલ્પર્સના નામ પેલા લખાઈ ગયું. હા કાઈ વાંધો નહીં. બે બુક બતાવવાની છે ને.